તારીખ છ ચાર બે હજાર ચોવીસ અર્થશાસ્ત્રનું ધોરણ અગિયારનું પેપર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા જે પરીક્ષા લેવા એની આપણે વાત કરવાના છે વિભાગ એમાં સૌ પ્રથમ જોઈએ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર કોણ તો રોબિન્સે એવું કર્યું હતું માનવ જીવનમાં તે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબતે વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે તો એ ઉપયોગિતા મૂલ્ય દર્શાવે ત્યાર પછી આગળ જોઈએ કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પૂર્વથામાં થતાં પરિવર્તનને શું કહેવાય વધારો ઘટાડો કહેવાય ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે કયો તો સ્થિર ખર્ચ એમાં કોઈ ફેરફાર થતો નથી વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદનના સાધનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરે તેને શું કહેવાય એને વૈકલ્પિક ખર્ચ કહેવાય ભારતમાં રેલવેની શરૂઆત બધાને ખબર છે અઢારસો ને ત્રેપનમાં થઈ ગઈ અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી તો વિદેશ વેપાર એમાં હોતું નથી દસ પ્રશ્નો પૂછાયેલા છે જોઈએ આપણે નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી તો વેચાણ પદ્ધતિ ભારતના બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે તો ત્રિસ્તરીય નીચેના પૈકી કયા કયા વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે તો સેવા વેરો ત્યાર પછીના પોઈન્ટ છે એ પણ જોઈ લે આપણે અગિયાર નંબરનો પ્રશ્ન છે આર્થિક માહિતીની રજૂઆત કઈ ત્રણ રીતે કરી શકાય તો વર્ણનાત્મક આંકરાઓ અને આકૃતિ કે આ લેખેમ ત્રણ રીતે કરી શકાય ત્યાર પછીનો પોઈન્ટ છે હેબલના માટે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનોને શું કહેવાય તો એને વ્યાપાર ચક્ર કહેવાય માંગની આવક સાપેક્ષતા એટલે શું તો આવકમાં વ્યવસાયની આવકમાં થતાં તકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા તકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગ કહે છે ત્યાર પછી આવક કયા ખ્યાલને કિંમત કહી શકાય તો સરેસ આવક છે પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે તો અલ્પહસ્તક કિંમત સ્વીકારનાર એટલે વેચનાર બજારમાં માત્ર તેની આખી વ્યાખ્યા જોઈ લેવાની ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ ઓગણી સત્તરસો ને સિત્તેરમાં અને આરબીઆઈ જે છે એ ઓગણીસો ને પાંત્રીસમાં આરોપિત ભારું એટલે શું પોતાનું મકાન બીજાને આપ્યું હોય તો તે એ પ્રકાર પર ભારું મળી શકે તેને આરોપિત ભારૂ કહેવાય શુદ્ધ આંતરિક ઉત્પાદન પેદાશનો અર્થ વર્ષ દરમિયાન દેશની હદમાં અને વિદેશમાં નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાના જે મૂલ્ય ઘસારો છે એને કરતાં નાણાકીય મૂલ્ય મળે છે જે ઘસારો છે બજાર મૂલ્ય છે એમાં બાદ કરીએ ઘસારો તો આપણને શું મળે નાણાકીય મૂલ્ય મળે છે લક્ષી અર્થશાસ્ત્રમાં ખર્ચાઓમાં કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય તો વહીવટી સેવાઓ જાહેર દેવાની ચૂકવણીનો સમાવેશ થાય પેન્શન અને નિવૃત્તિના લાભો ત્યાર પછી વિભાગ સીની અંદર કયા પ્રશ્નો પૂછાયેલા એ પણ જોઈ લેજો એની અંદર બે અઠવા આપવામાં આવેલા હતા અને ખૂબ જ અગત્યના છે આપણા આઈએમપી એપ્લાય એમાંથી જ છે જો વસ્તુ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો અવેજી અસર પુરવઠાના નિયમની ધારણાઓ જથ્થો અને પૂર્વતોનો તફાવત સ્થિર ખર્ચ અમારી બે આપણને કીધેલું હતું એ જ છે પૂરોહરિભાઈ બજારના લક્ષણો એટલે આ બધા પ્રશ્નો અગત્યના છે અને એના માટે તમારે જો બીજો વિડીયો જોવો હોય આ એમપીવાળો તો એની પર ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દઈશું અથવા તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો ડીની અંદર આપણે કીધું આઠ જે પ્રશ્નો એમાંથી બે અઠવામાં આપેલા છે અને આપણે જે કીધી હતી બ્લુ પ્રિન્ટ એ પ્રમાણેની બ્લુ પ્રિન્ટ છે અને કયા કયા પ્રશ્નો છે એ જોઈ લેજો અને કયા પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને આ પ્રમાણે આ પ્રશ્નોની તૈયારી કરી લેજો અને છેલ્લો ઈ વિભાગ છે ઈ વિભાગ ખૂબ જ અગત્યનો એમાં આપણે ચાર પ્રશ્નો લખવાના છે એમાં બે અઠવા એમાં પણ આપણને આપેલા છે અને કયા કયા પ્રશ્નો અગત્યના તો ગાંધીજીએ રજૂ ત્રસ્તી ત્રષ્ટિશીટનો સિદ્ધાંત એ ખૂબ જ અગત્યનો અને માંગવારો આપણને પૂછાય છે દર વખતે એટલે આટલા પ્રશ્નો જે છે એ પણ જોઈ લેજો અને આઈએમ ફી માટેનો એક વિડીયો છે એ વિડીયો તમે ફોલો કરજો અને એ પ્રમાણે તૈયારી કરો તો તમને એમાં પણ મુશ્કેલી થાય નહીં આભાર